નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જામનગર ડિફેન્સ એકેડેમીમાં આપનું હાર્દિક સ્વાગત છે. એસએસસી નું પેપર પતી ગયું છે અને હવે તમને ટેન્શન થશે કે મારું મેરિટમાં નામ આવશે કે નહીં આવે, મારે ફિઝિકલ તૈયારી ચાલુ કરવી દેવી કે ન કરી દેવી, અને આન્સર કેટલી આવશે. તો આ બધા સવાલના જવાબ અમે લઈને આવી રહ્યા છીએ. તો આજનો વિડીયો પૂરો જોશો જેથી તમને ગુજરાતનું મેરિટ આગલા વર્ષે ક્યાં ગયું હતું, આ વર્ષે કેટલું જશે અને કેટલું જઈ શકે છે, આન્સર કેટલી આવશે તેની સંપૂર્ણ માહિતી દેશે. વિદ્યાર્થી મિત્રો, જનરલી 7 તારીખે પેપર પૈતું છે, બરાબર? વિદ્યાર્થી મિત્રો, 7 તારીખે પેપર પૈતું છે, તો 7 તારીખે પેપર પૈતું છે તો 7 ના 15 દિવસ કરશો એટલે તમારું આન્સર કી આવી જશે. વિદ્યાર્થી મિત્રો, આન્સર સી એની સ્પેશિયલ સાઇટમાં જોવાનું રાખજો. ઘણી બધી વેબસાઇટ ડમી પણ હોઈ શકે છે અને તમને ભ્રમિત પણ કરી શકે છે. એટલે કે એસએસસી ની પોતાની સાઇટ છે, તમે જેમાં ફોર્મ ભર્યું છે એ જ સાઇટમાં તમને જાશો તો ત્યાં તમને રિઝલ્ટ એટલે આન્સર કી કરીને એક ઓપ્શન હશે, તેમાં તમે જાશો તો તમને આન્સર કી મળી જશે. વિદ્યાર્થી મિત્રો, હવે કેટલા વિદ્યાર્થીઓને રનિંગ ચાલુ કરી દેવું જોઈએ કે ભાઈ મને આટલા માર્ક આવે તો મારે રનિંગ ચાલુ કરી દેવું જોઈએ? તો વિદ્યાર્થી મિત્રો, અમે એક ડેટા બનાવેલા છે, ઓલમોસ્ટ આમાં 4-5 માર્કની એરર હોઈ શકે છે, 4 માર્ક કા વધુ પણ હોઈ શકે કે 4-5 માર્ક ઓછા પણ હોઈ શકે છે. એટલે તમે એ મુજબ જોજો વિદ્યાર્થી મિત્રો. તો હું જનરલ કેટેગરીની વાત કરું તો 75+ પુરુષ માટે 75+ તમારા માર્ક હોય. વિદ્યાર્થી મિત્રો, 75+ એટલે કેટલા પ્રશ્ન થયા? 33 પ્રશ્ન થયા, 33 × 67 અને 40 × 80 એટલે તમારા 80 પ્રશ્નની આજુબાજુ એટલે કે 37-38 પ્રશ્ન તમારા સાચા હોય, 37-38 પ્રશ્ન તમારા સાચા હોય તો તમે રનિંગ ચાલુ કરી દેજો. વિદ્યાર્થી, હું કહેવા માંગુ છું જનરલ કેટેગરીના વિદ્યાર્થીને જેને 40 પ્રશ્ન મિનિમમ સાચા હોય એટલે કે 37 થી 40 પ્રશ્ન સુધી, કેમ કે 4-5 માર્કની એરર હોઈ શકે છે, એટલા પ્રશ્ન સાચા હોય તો વિદ્યાર્થી મિત્રો રનિંગની તૈયારી ચાલુ કરી દેજો. સિમિલર જનરલમાં હું મેલ ફિમેલની વાત કરું તો એને 72.11 માર્કની આજુબાજુ હશે તો એને ફિઝિકલ માટે બોલાવશે. વિદ્યાર્થી મિત્રો, અત્યારે જે વાત કરું છું એ ફિઝિકલનું કટઅપની વાત કરું છું. 5 એટલે આના પછીમાં હું તમને કહે કે જનરલ કટઅપમાં કેટલા હોવા જોઈએ, બરાબર છે? વિદ્યાર્થી મિત્રો, 80 વાળાને 59.79 વિદ્યાર્થી મિત્રો, મહિલાને 67.83 વિદ્યાર્થી મિત્રો આની આજુબાજુ રહેશે એવું અમારું માનવું છે. ST વાળાને 58ની આજુબાજુ અને મહિલાને 59.70ની આજુબાજુ રહેશે. વિદ્યાર્થી મિત્રો, આજુબાજુ હોય તો રનિંગ ચાલુ કરી દેજો, તમારો વાળો પણ આવી શકે છે, બરાબર છે? વિદ્યાર્થી મિત્રો, કેમ કે દર વર્ષે જેટલી વેકન્સી હોય એના 6 ગણા વિદ્યાર્થીને ફિઝિકલમાં બોલાવશે. 26,000 વેકન્સી છે એના 6 ગણા વિદ્યાર્થી મિત્રો બોલાવશે. આપણા ગુજરાત માટે જેટલી વેકન્સી હોય એના 6 ગણા બોલાવશે. આ અમે ડેટા વિદ્યાર્થીઓને ફોન કોલિંગ, એના પ્રશ્ન કેટલા સાચા છે, ગયા વર્ષમાં કેટલું ડેકો કેટલું એક્યું ટુ મેરી એના આધારે સંપૂર્ણ ડેટા કલેક્શન કર્યો છે. વિદ્યાર્થી મિત્રો, એટલે કે 100% આની આજુબાજુ તમારું મેરિટ રહેવાનું છે તો રનિંગ ચાલુ કરી દેજો. વિદ્યાર્થી મિત્રો, હવે બીજી વાત છે સર, મેરિટ તમારું કેટલું રહી શકે છે ફાઇનલ મેરિટ? તો વિદ્યાર્થી મિત્રો, આ 11 વર્ષનું ફાઇનલ મેરિટ છે 2023, તો ત્યારે આપણું ગુજરાતનું ફાઇનલ મેરિટ જનરલ માટે 89, વિદ્યાર્થી મિત્રો 89.94 ઓલમોસ્ટ 90 રહ્યું હતું ભાઈ. આપણું ગુજરાતનું જનરલનું મેરિટ ઓલમોસ્ટ 90 રહ્યું હતું. હવે વિદ્યાર્થી મિત્રો, આના પછી તમે સમજી શકો છો કે ઓબીસીનું મેરિટ કેટલું રહ્યું હશે. તો બસ વિદ્યાર્થી મિત્રો, આનાથી 2-3 ટન માર્ક ઓછા એટલે 87-88 મેરિટ રહેશે, બરાબર છે? ઈડબ્લ્યુએસ ને 85 ની આજુબાજુ મેરિટ રહ્યું હતું,
એસી એસટી ને ઈ મુજબ હતો. પરંતુ વિદ્યાર્થી મિત્રો આ વર્ષે કેટલું લેશે? વિદ્યાર્થી મિત્રો આ વર્ષે મેરી અમારા માતવા મુજબ આ બધાયમાં 10 માર્ક નો વધારો રહે એટલું મેરી એવો મને લાગે છે. એટલે કે 89 એટલે કે 90 માર્ક ની જનરલ કેટેગરીમાં હોય અને એને 100 માર્ક આવે એટલે પેન્ડા વેચી દેજો વિદ્યાર્થી મિત્રો. હા, 100 માર્ક નું તમારું મેરિટ હોય તો પેન્ડા વેચી દેજો, અમારું એવું માનવું છે. આ કેના માટે છે? પુરુષો માટે છે વિદ્યાર્થી મિત્રો. પુરુષમાં જનરલ ને 100 માર્ક હોય, પછી આમાં સિમ્પલ વસ્તુ છે કે ભાઈ ઓબીસી ને કેટલા હોય, એનાથી 4-5 માર્ક, 2-3 માર્ક નો ફેર હોય. ઈડબ્લ્યુએસ ને 4 માર્ક નો ફેર હોય, એસસી એસટી ને 5 માર્ક, 5-6 માર્ક નો ફેર હોય છે વિદ્યાર્થી મિત્રો. પરંતુ તમારા 100 ઉપર માર્ક ખાતા હોય ગુજરાતમાં, ડોમેસિયલ ગુજરાત નું હોય, 100 માર્ક ખાતા હોય તો તમારું સિલેક્શન ઓલમોસ્ટ કન્ફર્મ જેવું છે વિદ્યાર્થી મિત્રો. બરાબર છે. હવે મહિલા માટે કેટલું રહેશે? વિદ્યાર્થી મિત્રો મહિલા માટે ગુજરાત નું ગયા વર્ષે 80 માર્ક નું હતું. વિદ્યાર્થી મિત્રો જનરલ કેટેગરી ની વાત કરું છું કે ભાઈ જનરલ માં ફિમેલ નું ગયા વર્ષે 80.76 એટલે કે ઓલમોસ્ટ 81 માર્ક નું રહેલું હતું. વિદ્યાર્થી તો એના 10 તમે ઉમેરી લેજો એટલે 90-92 માર્ક નું કટો આ વર્ષે મહિલા નું જનરલ માટે રહેવાનું છે. વિદ્યાર્થી જો મહિલા નું 90 માર્ક નું કટો રહેવાનું હોય તો ઓબીસી નું એનાથી 4-5 માર્ક ઓછું, ઈડબ્લ્યુએસ નું એનાથી થોડું ઓછું, એ રીતે તમારું કટઓફ રહેશે વિદ્યાર્થી મિત્રો. એટલે કે તમારું 90 પ્લસ હોય વિદ્યાર્થી મિત્રો મહિલા માટે તો તમે રનિંગ પણ ચાલુ કરી દેજો. અને મેં હમણાં જ વાત કરી કે ભાઈ ફિઝિકલ કટઓફ છે તો સાહેબ અમારે શું ફિઝિકલ કટઓફ છે તો અમે આમાં ન આવી શકીએ એવું નથી. તમારે રનિંગ ની પ્રેક્ટિસ તો ચાલુ કરી જ દેવાની છે. આટલા માર્ક હોય તો તમારે આટલા ખાતા હોય તો તમે તમારી રનિંગ ની ચાલુ કરી દેજો. કેમ કે ઘણી બધી વાર વિદ્યાર્થી મિત્રો શું થતું હોય છે કે ભાઈ કટઓફ ફિઝિકલમાં બોલાય વાત સમગ્રાને, પણ ઘણા બધા હોશિયાર વિદ્યાર્થી હોય છે એનાથી રનિંગ નથી થતું તો આ વિદ્યાર્થીનો ચાન્સ આવી શકે છે. પરંતુ જે વિદ્યાર્થીને મેં તમને ફાઇનલ મેરિટ કીધેલું છે એ મુજબ જ હશે. 15 દિવસની અંદર એટલે કે આજથી 15-20 દિવસની એટલે 15 દર વખતે 10-12 દિવસમાં આવી જાય છે. આપણે 15 દિવસમાં કાર્ડેટ કરી તમારો આન્સર કી પણ આવી જશે વિદ્યાર્થી મિત્રો. અને જામનગર ડિફેન્ડરની દ્વારા આર્મીના લાઈવ ક્લાસ પણ ચાલુ કરવાનું વિચારી રહી છે. જો તમારો કોમેન્ટ હશે કે સાહેબ તમે ગણિત વિજ્ઞાન જીકે અને વિજ્ઞાન અમને કરાવજો, આર્મીના દરેક લેક્ચર અમને કરાવજો તો કોમેન્ટ કરજો. જો તમારી કોમેન્ટ જાજી હશે તો અમે લાઈવ લેક્ચર ચાલુ કરશે વિદ્યાર્થી મિત્રો તમારા માટે. જય હિન્દ, જય ભારત.